everyone. Welcome again, Saraswati Shishu Kunj Vakbala. Both standard, third subject, Gujarati. Kavya. Chan. Varsarani. Varsar. विद्यार्थी मित्रों आपने लास्ट प्रियो मां सरस मजाक यो काव्य कोई काव्य वर्षा रानी विषय आपे भण्या बराबर ने અને અત્યારે તો વરસાદ નું આગમન થઈ ગયું છે એટલે કે વરસાદ ઋતુ ચાલુ થઈ ગઈ છે વરસાદ પડે છે તો હવે એટલે હવે વરસાદ ઋતુ નું આગમન થઈ ગયું છે અને તમે પણ વરસાદ ની મજા તો માણી જશે બરાબર जे वर्षा रानी
ખેતી કરે બરાબર ને ખેડૂત શું કરે ખેતી કરે તો આપણે જે ખઈએ છે અનાજ શાકભાજી ફળ બરાબર તો એ બધું કોણ ઉગાડે તો કે ભાઈ ખેડૂત બરાબર ને જો એ ખેતી કરે અને અનાજ શાકભાજી ફળો કપે ત્યારે આપણે ખઈ શકીએ છીએ બરાબર તો શું કહે છે કે જૂમી ઉઠ્યો જગત નો તાર જૂમી ઉઠવું એટલે કે નાચવું બરાબર નાચવાને શું કહેવાય બહુ ખૂબ ખુશ થઈને નાચીએ તો એને શું કહેવાય જૂમી ઉઠવું કહેવાય બરાબર ને તો જૂમી ઉઠ્યો જગત નો તાર એટલે ખેડૂત જ્યારે વરસાદ ઋતુનું આગમન થાય છે તો એ ખૂબ ખુશ થઈ જાય છે કેમ ખુશ થઈ જાય છે કારણ કે ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ હોય તો એ શું છે પાણી છે બરાબર ને ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ શું છે તો કે ભાઈ પાણી છે તો પાણી આપણને કેમનું મળે નદી તળાવ કુવામાંથી મળે પણ નદી અને તળાવ અને કુવામાં પણ પાણી ક્યાંથી આવે જ્યારે વરસાદ પડે તો એટલે જ્યારે વરસાદ ઋતુનું આગમન થાય છે તો ઝૂમી ઉઠ્યો જગતનો તાર એટલે ખેડૂતો ખૂબ ખુશ થઈ જાય છે કે હવે વરસાદ સારો પડ્યો છે એટલે અમારી ખેતી પણ કેવી થશે સારી થશે તમે પહેરો રે લીલી સાડી ધરતી માટી ધરતી મા બરાબર જે આપણે જમીન જે પૃથ્વી પર રહીએ છીએ જે જમીન પર રહીએ છીએ એને આપણે શું કહીએ છીએ ધરતી મા બરાબર ને ધરતી માતા કહીએ છીએ ને આપણે જમીનને તો શું કહે છે કે તમે પહેરો લીલી સાડી ધરતી માટી એટલે જે ધરતી માતા છે વરસાદ ઋતુ આવે એટલે પાણી નીચે જમીન ઉપર આવે બરાબર અને કોઈ પણ વસ્તુ જેમ કે ફૂલ છે કોઈ છોડ છે વૃક્ષ છે ઘાસ છે એ બધાને ઉગવા માટે શાની જરૂર પડે છે કે ભાઈ પાણીની બરાબર તો વરસાદ ઋતુમાં વરસાદ પડવાથી બધે પાણી આવે છે અને આખી જમીન કેવી થઈ જાય છે લીલી થઈ જાય છે હરિયાળી થઈ જાય છે બરાબર ને તમે જોયું હશે કે વરસાદ આવે એટલે બધે સરસ મજાની લીલોતરી જોવા મળે છે તમારા ઘરની આજુબાજુ ગાર્ડનમાં તમે સ્કૂલમાં આવતા હશો સ્કૂલમાં પણ આપણે સરસ મજાનો બગીચો ને તમે જોયો હશે બરાબર તો જળ ફૂલ છોડ સરસ મજાના નવા થઈ ગયા હોય એવું લાગે છે બરાબર આપણને એવું લાગે કે ધરતી માતાએ શું પહેરી છે લીલી સાડી પહેરી લીધી હોય એવું લાગે છે એટલે શું કાવ્યપંક્તિ છે તમે પહેરો રે લીલી સાડી ધરતી માતરે એટલે હવે વરસાદ ઋતુ આવી ગઈ છે સરસ મજાનો વરસાદ પડે છે એટલે ધરતી માતા હવે તમે શું કરો લીલી સાડી પહેરો વરસાદ રાણી સરળ આવી છે વરસાદ રાણી કેવી રીતે આવે છે સરળ રીતે જલ્દી જલ્દી આવે છે આવું સરસ મજાનું આવતું કાવ્ય જાળ વરસાદ રાણી જેમાં વરસાદમાં આપણે શું શું મજા માણીએ છીએ પક્ષીઓ પ્રાણીઓ પણ કેવું કરે છે એ સરસ મજાનું કાવ્યમાં આપણે જોયું બરાબર ને કે બાળકથી લઈને દરેક વ્યક્તિ વરસાદની મજા માણે છે અને આમ પણ ઋતુઓની રાણી કઈ છે વરસાદ રાણી બરાબર ને તો કેમ ઋતુઓની રાણી કીધી છે કારણ કે એનું જે વૈભવ છે એ અનેરો છે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્યમાં ઘણા નવા શબ્દો શીખ્યા બરાબર ને નવા નવા શબ્દો આવ્યા તો તેના વિશે આપણે સમજીશું અને આગળ વર્કશીટ વિશે પણ ચર્ચા કરીશું શબ્દાર્થ લખો જગત તો જગત એટલે વર્લ્ડ ડબલ્યુ ઓ આર એલ ડી વર્લ્ડ એટલે જગત તાર બરાબર તો આપણા કાવ્યમાં જગતનો તાર મેં કાવ્ય પછી સમજાવતા કીધું કે જગતનો તાર કોના માટે શબ્દ વપરાયો છે ખેડૂત માટે બરાબર ને ખેડૂત માટે વપરાયો છે શબ્દ એટલે અહીંયા તાર તો આપણે શું લખીશું બાળક ચાય દેડકો ફ્રોગ હવે બીજી એક્સરસાઇઝ છે ખાલી
વરસાદની સરવર આવે છે થણ થણ ખાલી જગ્યા નાચે છે તો થણ થણ કોણ નાચે છે તો થણ થણ મોરલો નાચે છે લીલી સાડી ખાલી જગ્યા પહેરે છે તો લીલી સાડી કોણ પહેરે છે ધરતી માતા તો જવાબ શું આવશે ધરતી માતા होड़ी डोलती डोलती खाली जगह जाए छे तो होड़ी डोलती डोलती क्या जाए छे परदेश तो जवाब शू आवशे परदेश बराबर छे विद्यार्थी मित्रों हवे आपणे प्रश्नोनो जवाब जोईए तो प्रश्नोनो जवाब लखो तो पहेलो प्रश्न छे वर्षा राणी साथे कोण नाचे छे तो कोण वर्षा राणी साथे नाचे छे तो वर्षा મોરલો નાચે છે શું જવાબ આવશે વર્ષા રાણી સાથે મોરલો નાચે છે ડ્રમ ડ્રમ કોણ બોલે છે તો કાવ્યમાં આપણે જોયું ને ડ્રમ ડ્રમ કોણ બોલે છે તો જવાબ છે ડ્રમ ડ્રમ દેડકો બોલે છે શું જવાબ આવશે ડ્રમ ડ્રમ દેડકો બોલે છે પ્રશ્ન ત્રણ વર્ષા રાણીના આવાથી કોણ ઝૂમી ઉઠે છે તો વર્ષા રાણી તો વર્ષા રાણીના આવાથી જગતનો તાર ઝૂમી ઉઠે છે શું જવાબ આવશે વર્ષા રાણીના આવાથી જગતનો તાર ઝૂમી ઉઠે છે બરાબર